દહેજ સેજ વન પાસે ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું. શું દહેજ જીઆઈડીસી દ્વારા ડમ્પિંગ એરિયા બનાવવામાં આવ્યો નથી અથવા દહેજ જીઆઈડીસી દ્વારા ડમ્પિંગ એરિયાની જગ્યા ફાળવવામાં આવી છે તો ક્યાં? દહેજ જીઆઈડીસી માં ડમ્પિંગ એરિયા ન હોવાને કારણે જાહેર રસ્તા પર ગંદકીના યાર્ડ જોવા મળ્યા. આ ગંદકીના યાર્ડને કારણે જે તે જગ્યા પરથી પસાર થતા રાહદારીઓને ઘણી તકલીફ થતી હોય છે, જેમ કે રસ્તા પરથી પસાર થતા ખૂબ જ ખરાબ દુર્ગંધ આવતી હોય છે. જીઆઈડીસી માં ડમ્પિંગ એરિયા ન હોવાને કારણે અનેક કંપનીઓ દ્વારા આ જાહેર રસ્તા પર કચરો ઠાલવવામાં આવે છે અને તેને કારણે જ આ જગ્યા ઉપર ખૂબ ખરાબ ગંદકી બની રહેતી હોય છે. એથી વિશેષ રાહદારીઓ તો હેરાન થઈ રહ્યા છે, પણ આવી આ ખરાબ જગ્યા ઉપર ગાયોના પણ ટોળે ટોળા જોવા મળતા હોય છે. તેઓ પણ આ ખરાબ કચરો પ્લાસ્ટિક વગેરેનો ખોરાક સમજી પ્લાસ્ટિક ખાઈ રહ્યા છે. એક તરફ આપણે ગાયને ગાય માતા તરીકેનું સ્થાન આપીએ છીએ, અને શું આ ગાય માતાનો ખોરાક પ્લાસ્ટિક આ કેટલી હદે યોગ્ય છે? અનેક કંપનીઓ દ્વારા આ જાહેર જગ્યા પર એઠવાડું ઠાલવવામાં આવે છે. ત્યાં ગૌવંશના ટોળે ટોળા જોવા મળતા હોય છે. તેથી જ ખૂબ જ દુઃખભરી વાત કહેવાય, કેમ કે ઘણી જગ્યા ઉપર ગાય માટે ગૌશાળા બનાવવામાં આવતી હોય છે અને આ દહેજ આઈડીસી વિસ્તારમાં ગાયો સરેઆમ ગંદકીનો ખોરાક ખાઈ રહી છે. આ ખૂબ શરમદાયક વાત કહેવાય. અહીંયા ગાયોના ટોળે ટોળા હોવાને કારણે જાહેર માર્ગ પર ઘણી વાર ગાયના અકસ્માત થતા હોય છે. ઘણી ગાયો જાગ્રસ્ત થતી હોય છે, ઘણી ગાયો મૃત્યુ પણ પામતી હોય છે. આ અઠવાડો નાખવાને કારણે જાહેર માર્ગ પર અનેક સમસ્યાઓ ઉભી થતી હોય છે. દહેજમાં એક તરફ ગાયોને બચાવવા માટે અનેક ગ્રુપના યુવાનો કામ કરી રહ્યા છે, તેથી જ હવે આ યુવાઓએ જાગૃત થવું પડશે અને આવા જાહેર માર્ગ પર જે તે કંપની દ્વારા કચરો ઠાલવવામાં આવે છે તેની સામે કડક પગલાં લેવામાં આવે. અને બીએન ન્યૂઝ ગુજરાતી ચેનલ પણ આ અપીલ કરી રહ્યું છે કે લાગતા વળગતા અધિકારીઓ, જીપીસીપી વિસ્તારના મામલતદાર વગેરે આ જગ્યાની મુલાકાત લે અને જે તે કંપની દ્વારા અહીંયા એઠવાડો ઠાલવવામાં આવે છે અને જે ગંદકી ફેલાવવામાં આવે છે તેને તાત્કાલિક ધોરણે બંધ કરાવવામાં આવે અને જે તે કંપની પર યોગ્ય કડક પગલાં લેવામાં આવે. રિપોર્ટર મેહુલ પરમાર, બીએન ન્યૂઝ ગુજરાતી, દહેજ. નિડર, નિષ્પક્ષ તેમજ પ્રજાપ્રિય ન્યૂઝ નેટવર્ક એટલે કે બીએન ન્યૂઝ ગુજરાતી. બીએન ન્યૂઝ ગુજરાતીના ફેસબુક પેજને સર્ચ કરી લાઇક તેમજ ફોલો કરો, સાથે જ ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો, તેમજ યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરો. બીએન ન્યૂઝ ગુજરાતી સર્ચ કરતાની સાથે જ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર બીએન ન્યૂઝ ગુજરાતીના ઓફિશિયલ પેજ આપને મળી જશે, તેમજ સમગ્ર ગુજરાતના સમાચારો સાથે બીએન ન્યૂઝ ગુજરાતીની સાથે રહી અપડેટ રહો.